Okay, now inhibition. When colloidal particles are kept in water, water enters inside it. As a result, it swells. So it is called as inhibition. अच्छा कोई मने आपने एक एग्जांपल आप ही सकते हो? एनी एग्जांपल फ्रॉम योर साइड ऑफ इनहिबिशन? अच्छा तमे मेरा मां क्या हुए है ना आवश्य नहीं પછી તમને ઓલું ખબર હોય તો એક પ્લાસ્ટિક બોલ નું એક પેકેટ આવે છે, પછી આપણે એને એ સ્વેલ થઈ જાય. એક કોલોઇડલ પાર્ટિકલ છે. જો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, સમજવાનો ટ્રાય કરજો. પેલા સમજવું છે કે લગતા લગતા સમજવું છે? લગતા લગતા બે હશે તો શાંતિ જુઓ ને. બે વસ્તુ સાથે તમે સિંક્રોનાઇઝ કરી શકો તો બેસ્ટ છે. મને કોઈ કેમ કે આમાં કાન, મગજ, આંખ, હાથ અઘરું પડે ને. સો વેન કોલોઇડલ પાર્ટિકલ્સ, આના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે અને એ બધા એમસીક્યુ જ આવશે આપણે નીટમાં. Definitely આનો એક એમસીક્યુ હશે. Definitely. So when colloidal particle it is kept in water, water enters inside. તમે વિચારો પેકેટ આપણને આવડું નાનું આપે છે અને આપણે આખી બોટલ ભરી દે, એન્ડ સો ઇટ બીકમ ધેટ મચ એનલાર્જ ડ્યુ ટુ વોટર ઇઝ એબ્સોર્બ. અચ્છા સો it is solid at earlier but later on it is fragile, tooty, then soft bani jaye. So example here colloidal particles, example here starch, cellulose, gum, etc. બરાબર. પછી આપણે તમને બીજું યાદ કરો. અચ્છા આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો. એક એક્ઝામ્પલ પાકું. સેકન્ડ એક્ઝામ્પલ, આપણે ઘરે ઓલું રોટી બનાવવા માટે લોટ બાંધે, એમાં ઇન્હિબિશન થાય. રોટલી બનાવવા માટે ઓલી કણેક બાંધે છે, જોયું છે કોઈ? કઈ રીતે બાંધે ખબર? કઈ રીતે બાંધે? ડાયરેક્ટ પેલા લોટ
પછી કેટલા લોટ એટલે કેટલા રોટી ખાવાના છે એટલો લોટ લે પછી એમાં સોલ્ટ એડ કરે પછી થોડું ઓઇલ એડ કરે પછી પાણી નાખે પછી તો એ પાવડરી ફોર્મ બીકમ સોલિડ ડ્યુ ટુ ઇમ્બિબિશન એટલે આવું થાય કે ન થાય થાય તો ઇમ્બિબિશન છે એટલે જે પાવડર ફોર્મમાં છે ને લોટ જે પાવડર ફોર્મમાં છે ને એ વોટર ને એબ્સોર્બ કરે એટલે સ્વેલ થઈ જાય અને ઓઇલ છે એ સ્ટીકી કરે એને સ્ટીક કરી દે એક વખત ટ્રાય કરજો લોટ લેવાનો મીઠું નાખવાનું ખાલી પાણી નાખો તેલ નહીં નાખો બનશે તે જોજો પછી છેલ્લે સોફ્ટ બનાવવું હોય ને તો થોડું લોટ માં ઓઇલ નાખે એટલે સોફ્ટ બને હે તો ઓઇલ જે છે એ બીકમ સ્લીમી એન્ડ સ્ટીકી Both, according to its proportion. બીજું clear બે example આ બધા લખવાના છો પછી તમારે તમારી લેંગ્વેજ આ બધા example imbibition ના રહે જરૂર છે તો લખી દઈશ મારે એજ કરવું ડ્યુરિંગ મોનસૂન સીઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સો During monsoon season, the wood of door and window swells due to imbibition. આગલા દિવસે બાયણ ઉગમ થતું હોય ખોલી બંધ કરવાની વાત થતું હોય એમાં બંધ કર્યું હોય રૂમ ને પછી વરસાદ આવે તે મજા આવે નીચે દેઈન પાટા માર દે પછી તમે ઓલો કડીઓ જોયો કડી હે ફળિયા જોયો કોઈ હા સિમેન્ટ વાળો હા હા પાછું યાદ કરાવો ઈ છે ને તમે જોજો ઓલી ટાઇલ્સ લગાવે ને ઈ એમ નામ નહીં લગાવે એનો શું મીનિંગ એમ કોઈ શું તમે કોઈ નહીં તો શું કામ ટાઇલ્સ લગાડવાથી એમ હાલે વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ તો તો બીજું ઈ તો ખાલી કટર મારી ને એટલે તૂટી જાય ડન સેકન્ડ ટાઇલ્સ લગાડે ને ત્યારે અંદર સેન્ડ મિક્સ નહીં કરે સિમેન્ટમાં પ્યોર સિમેન્ટ બનાવશે સિમેન્ટ એની વોટર એબ્સોર્પ્શન કેપેસિટી છે એટલે ટાઇલ્સ ને પાણીમાં પલાળી દીધી હોય એટલે ટાઇલ્સ બી સોફ્ટ બને એટલે સિમેન્ટ મોલિક્યુલ્સ ટાઇલ્સમાં બી સ્ટીક થાય અને પ્લેન સરફેસ ઉપર એ ટાઇલ્સ નહીં લગાવે એને બી રફ કરી દેશે જોયું છે ને બટર મારી દે આખું રફ સરફેસ બનાવી દે સો એની અંદર બી સિમેન્ટ મોલિક્યુલ સ્ટીક થઈ જાય એન્ડ ટાઇલ્સ માં પણ સ્ટીક થઈ જાય અને ટાઇલ્સ સોફ્ટ બની જશે નોર્મલ કટરે કટ નોર્મલ કટરે કરે ને એટલે એની ટાઇલ્સ એઝ ઇટ ઇઝ જે મેઝરમેન્ટ લેવું એ પ્રમાણે કટ કરી શકે લગાવેલી ટાઇલ્સ માંથી પણ પીસ રિમૂવ કરી શકે કટર થી ધેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇમ્બિબિશન ક્લિયર આપકો નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પહેલા એ ક્લિયર કરી દો ધીસ આર ધી એક્ઝામ્પલ્સ ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સ ઓકે
please clear that. And these are the example of inhibition. These are the examples of inhibition. Okay. કનેક્ટ બનાવે ને એને ડગ કહેવાય બરાબર અને કેટલેસ્ટ ટાઈમે ડંગ કહેવાય DUNG ધ્યાન રાખજો સ્પોર્મનું એક્ઝામ્પલ આપ્યું હતું ને તમને ધ્યાન રાખવાનું વિન્ડો લખજો એન્ડ લખજો ખાસ Clear this many examples. Yes. NCR type ની અંદર locks ને break કરવું હોય તમારે કોઈ પણ large locks ને break કરવું હોય ઉપર watering કરી દો બરાબર પછી તમે heat કરો તૂટી જશે easy ગમે એટલો મોટો પથ્થર હોય પણ પાણી એટલું નાખવાનું એટલા માટે તમે ક્યારેક જોજો ocean કે એવો એનો જે coastal region હોય ને ત્યાં નેચરલી રોક્સ બ્રેક થતા હોય છે તમે કોઈ બી હિલી એરિયાઝમાં જજો ત્યાં જે હ્યુમિડિટી વધારે હોય ને રોક્સને આખી નેટમાં પેક કરેલા હોય તમે કોઈ બી બ્રિજની સાઈડમાં પણ જોજો નહીતર આવે રોડ ઉપર આપણી માય સવાલ આરે આરે લેતા દે આપણે Sea invites water first. C
સીડ માં ઇનહિબિશન થાય ફર્સ્ટ ટાઈમ સાંભળજો થ્રી સ્ટેટમેન્ટ્સ આપું છું ફર્સ્ટ ઓફ ઓલ સીડ ઇમ્બાઇબ્સ વોટર એટલે ડ્રાય સીડ ઇઝ કેપ્ટ ફોર ધ સ્ટોરેજ પર્પસ હે ને We kept the dry seed for storage purpose for a long time. એટલે આપણે સીડ ને ડોર્મન્ટ સ્ટેજ માં રાખીએ કોઈ પણ સીડ પલળી જાય ને એટલે બગડી જાય. And when the seed we can provide the water, nutrients, optimum temperature to the seed, seed is germinated. Sprouting occurs. So initially seed imbibes water. Seed પહેલા ભીનું થાય છે. એ પણ colloidal particle છે but very little bit amount of water. તમારે કોઈ પણ cereals કે pulses એને તમારે cook કરવા હોય આપણે રાત્રે પલાળી દઈએ છે તમને ખબર હોય. Heat ઓછી આપવી પડે અને સારી રીતે બોઇલ થઈ જાય બફાઈ જાય. Deified. પછી કાચા ખાવો હોય પછી તાતા ખાલી વગાડવાનું અરે બનાવવાનું એ પછી કાચા બોસ બપોરે કાચા ખાય પછી સાંજે કાચા પેટમાં દુખે એમ So seed imbibes water first. As a result, metabolic activities are activated. So when the seed is there in the dry state, when the seed is there in the dry state, seed is there in the dormant state. Dormant state means the metabolic process is arrested. Stop થઈ ગઈ છે એટલે seed માં germination નહીં થાય. So when the seed imbibes water first, at that time little bit amount of the water enter inside the seed, clear up to this, embryo is activated, metabolic process is started, sprouting occurs. Have you ever seen sprouted seed? Yes. White fiber like structure comes out. Yes. It is known as conduct. Very good. Absolutely wrong. It is known as radical. આપણે જોઈ પાછા એમ્બ્રિયો ને તો ખાઈ જ જાય હા સીડ ના એમ્બ્રિયો ખાઈ જાય સીડ આખે આખું પૂરું કરનાર વી આર વેજીટેરિયન મજા કરું છું સ્પ્રાઉટિંગ ઇન ધેટ રેડિકલ કમ્સ આઉટ સો ધીસ રેડિકલ ફોર્મ્સ ધી રૂટ સિસ્ટમ સો વેન યુ ઇમ્પ્લાન્ટ ધી સીડ ઇન ધ સોઇલ સીડ જર્મિનેશન અકર્સ radical comes out so initially root fixes the plant to the soil first and then after proper fixation in the soil stem forms હવે ધ્યાન રાખજો so seed imbibes water first time and when the root is there in the soil it absorb the water by simple diffusion at first time khabar pade for germination seed imbibes water first and when the root is there in the soil it first time absorb the water by simple diffusion then onwards the root absorb the water by osmosis throughout its life શોક પડી ગયો સિસ્ટમ એન્ડ થઈ ગઈ હલ થઈ ગઈ
બધાના મોઢા એવા થઈ ગયા કે સીડે ના પાડી દીધી હોય. ના કોઈ હિતમ જન્મીને જ નહીં ધબધા ઉપર પર જે પણ એવા શોખ થઈ કેવું મોટા થઈ ગયા ખબર અબજિયાત હોય ના પાડી હોય ને
રિટર્ન એક પોઈન્ટ અહીંયા લખું છું આપણે ડગ બનાવીએ ખબર છે ત્યારે આપણે કોલ્ડ વોટર એડ કરીએ સો આફ્ટર ફોર્મેશન ઓફ ડગ ઇટ બીકમ એટ અ નોર્મલ ટેમ્પરેચર ઠંડુ પાણી તમે અંદર નાખો ને સો ડ્યુરિંગ ઇમ્બિબિશન ધ હીટ ઇઝ ઓલ્સો ક્રિએટેડ એન્ડ ડ્યુ ટુ ઇમ્બિબિશન ધ પ્રેશર ઇઝ ક્રિએટેડ નોન એઝ ઇમ્બિબિશન પ્રેશર એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય સાઇન M, new word for you today. Sign M. So the most acceptable equation is that you know it very well, right? Signs is mostly negligible for plant cells only. So the most acceptable equation of the water potential is this or this. Last MCQ. Answer is imbibition. Sambarjo. લાસ્ટ એમસીક્યુ એક સાયન્ટિસ્ટ છે એમને લેબોરેટરીમાં ગ્લાસ જારની અંદર ઘણા બધા કોલોઇડલ પાર્ટિકલ્સ વોટર ફિલ કરીને એર ટાઇટ બંધ કરી દીધું બોટલને તમે જોજો કે આપણે મેં તમને ન કીધું તમે કન્ફેરમાં ગયા હોય ત્યારે આપણે ત્યાંથી કોલોઇડલ પાર્ટિકલ્સ લીધા હોય એ કેટલા બધા સ્વેલ થાય તમે જેટલી વખત એને પાણીમાં રાખો ને એટલા ફૂલાતા જ જાય સમજો છો સો એર ટાઇટ ગ્લાસ જારની અંદર એક સાયન્ટિસ્ટે કોલોઇડલ પાર્ટિકલ્સ રાખી દીધા ઘણું બધું પાણી નાખી દીધું અંદર આફ્ટર ફ્યુ મિનિટ્સ ધ સાઉન્ડ ઇઝ ક્રિએટેડ ઓફ ગ્લાસ જાર બ્લાસ્ટ કાચની બળની આખી ફાટી ગઈ તૂટી ગઈ જસ્ટ લાઈક અ સાઉન્ડ ઓફ બ્લાસ્ટ થયો એવો અવાજ આવ્યો ક્વેશ્ચન આવો ઇન લેબોરેટરી વન સાયન્ટિસ્ટ ફિલ ધી વોટર એન્ડ એડ ધી કોલોઇડલ પાર્ટિકલ્સ એન્ડ કવર ધી ગ્લાસ જાર વિથ ધ હેલ્પ ઓફ કેપ એર ટાઇટ એન્ડ આફ્ટર ફ્યુ મિનિટ્સ ધ ગ્લાસ જાર ઇઝ બ્લાસ્ટેડ ધ રીઝન ઇઝ એવું થાય ને તમે ક્યારે બોલું જોયું હોય તો તમે ફ્રીજ ની અંદર તમે ફ્રીઝર ની અંદર તમે આઈસ ફોર્મ કરવા માટે કોઈ કન્ટેનર માં વોટર મૂક્યું હોય તો એ ક્યારે ઈએ ફાટી જાય ઈએ ફાટી જાય ગ્લાસ જાર માં એ જ કન્ડિશન ઇન્ક્રીઝ ઇન ધ સાઇઝ ઓફ ધી કોલોઇડલ પાર્ટિકલ required the much more size break કરી નાખશે clear so આની અંદર the MCQ આવશે આમાં તમને textbook માં તો ઘણું બધું આવ્યું છે મેં તમને આટલું કીધું બરાબર now long distance transport
So you know that for the short distance, the transport of the material by simple diffusion. But for long distance, well developed xylem phloem or well developed vascular tissues are required there. Point? It is always in the manner of mass flow. No any one substance can move independently. All the substances are united together in the mass manner. So at the end of this chapter, I will explain you the mass flow hypothesis. All the components are simultaneously moved together from one place to another place. And as you know it very well, the substance move from one place to another place, it is known as translocation. Clear? So here, water is transported in two manners.
ट्रांसमीटर डिस्टेंस ट्रांसपोर्ट ऑफ वाटर अकर्स इन द टू वेज। अच्छा हाइड्रोस्टेटिक प्रेशर, हाइड्रोस्टेटिक प्रेशर इज व्हाट? द प्रेशर इज अप्लाइड ओवर द वाटर अमाउंट। कई मतलब एग्जांपल थी तुम्हें समझी सकते। हैव यू एवर सीन द गार्डन हॉर्स? हॉर्स नहीं है, गार्डन हॉर्स, ગાર્ડન નો ફુવારો જોયો છે કે લોંગ માં ફરતો હોય કે એકદમ ક્યારે તમે આના ક્યારે હું બી ગાર્ડન મોસ્ટ કરું હા લે બાપ garden hose pressure is more in garden hose whereas in the atmosphere the water pressure is low so water move from higher pressure towards the lower pressure but this pressure you considered that the pressure is applied over water amount or water molecule huh? garden ma loam ma pani pevdave khabar chhe so in garden hose the pressure is higher so higher hydrostatic pressure towards lower hydrostatic pressure that is known as positive one positive higher to lower whereas another example suction through straw pressure is created in the reverse direction from kitla ke pidu yase atyare na live at pivot stroke aa pani diu poppara jatra karva ચાલીને માતા જી પગે ડાકો જાવું થયું જો બહુ દૂર લાગે હો તો ગોવા જઈ જાવ સક્શન થ્રુ સ્ટ્રો ફ્રોમ લોઅર ટુ હાઈ પ્રેશર સો જનરલી root leaves stem absorb the water sambharjo dhyan thi vicharjo confuse no thata generally root absorb the water but little bit amount of the water is also absorbed by stem as well as leaf but major portion of the water is absorbed by root so how the root absorb the water that I will explain to you in next lecture okay so inhibition is over 11.2.4 and 11.3 is over how the plant absorbs the water 184 page we will take it in the next lecture fine